आपणे धोरण 6 विषय गणित में चैप्टर 4 भूमितिना पायाना ख्याल में 7.4.4 जोईशुं। तेमा काल आपणे प्रश्न 1 शीखी गया था। हवे प्रश्न 2, नीचे दोरेली आकृति पर थी प्रश्नना जवाब लखो। तो अहींया तमने आकृति आपेली छे बी सी डी। ए डी शुं छे? वेध छे। तमे वेध कहो बराबर के बे भाग में विभाजित करे। कोईपण त्रण त्रिकोणना नाम आपो। तो त्रण त्रिकोण क्या? ए बी सी, पछी ए बी डी अने ए सी डी थई गया, का तो ए डी सी, त्रण त्रिकोण थई गया। पछी सात खूणाना नाम आपो। तो खूणो ए, खूणो बी, खूणो सी, पछी खूणो बी बी ए सी, पछी खूणो बी ए डी, पछी खूणो सी ए डी, खूणो ए डी बी, खूणो ए डी सी। सात थई गया। હવે છ રેખાખંડના નામ, તો રેખાખંડ એ બી, રેખાખંડ એ સી, રેખાખંડ બી સી, રેખાખંડ એ ડી, રેખાખંડ સી ડી, આટલો રેખાખંડ બી ડી બરાબર છ રેખાખંડ થઈ ગયા। હવે કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે? તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડીમાં એ બી સામાન્ય ખૂણો છે। હવે આપણે ચતુષ્કોણ જોઈશું। तो चार बाजू धरावता बहुकोण ने चतुष्कोण कहे छे। चतुष्कोण ने केटला शिरोबिंदु होय? चार शिरोबिंदु। चार बाजुओ पण होय, चार खूणा पण होय। तो चतुष्कोण केटली बाजुओ धरावे? चार बाजू, एने चार शिरोबिंदु होय, चार खूणा पण होय। आम चतुष्कोण ने कुल केटला अंगो होय? दस अंगो होय। हवे जुओ चतुष्कोण, आ चतुष्कोण नी निशानी छे संज्ञा। चतुष्कोण एबीसीडी मां ए बी सी डी બિંદુઓ આવેલા છે। ચતુષ્કોણ એ બી સી ડી માં રેખાખંડ એ સી અને રેખાખંડ બી ડી તેના વિકર્ણો છે। હવે આપણે સાધ્યા 4.5 જોઈશું। પહેલું, ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો। વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં એ આપણે જોવાનું છે। તો આ ચતુષ્કોણ પી ક્યુ આર એસ, તમે કોઈ પણ નામ આપી શકો, એ બી સી ડી કોઈ પણ, પી ક્યુ આર એસ એ મેં દોર્યું છે બરાબર। તેના વિકર્ણો દોરે એટલે સામસામે એકબીજાને છેદે છે। વિકર્ણ એકબીજાને ચતુષ્કોણના કયા ભાગમાં મળશે? તો અંદરના ભાગમાં બરાબર। વિકર્ણ અંદર આવેલા છે ને, તો અંદરના ભાગમાં। અહીં ચતુષ્કોણ પી ક્યુ આર એસ દોર્યો છે, રેખાખંડ પી આર અને રેખાખંડ એસ ક્યુ એ તેના શું કહેવાય? વિકર્ણો કહેવાય। રેખાખંડ પી આર અને રેખાખંડ એસ ક્યુ પરસ્પર કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં। બિંદુ એ ચતુષ્કોણ પી ક્યુ આર એસ ના અંદરના ભાગમાં આવેલું છે। હવે જુઓ બીજો દાખલો। ચતુષ્કોણ કે એલ એમ એન ની કાચી આકૃતિ દોરી। હવે કહો કે સામસામેની બાજુઓની જોડ, તો કે એલ એમ એન કાચી આકૃતિ દોરી, તો સામસામેની બાજુ કઈ થશે? કે એલ એમ એન અને એલ એમ અને એન કે કાં તો કે એન। હવે સામસામેના ખૂણાઓની જોડ, તો કે ખૂણો કે, ખૂણો એમ, ખૂણો એન, ખૂણો એલ। હવે પાસ પાસેની બાજુઓની જોડ, તો કે એલ રેખાખંડ કે એલ, રેખાખંડ એમ એલ, પછી રેખાખંડ એમ એલ, રેખાખંડ એમ એન, પછી રેખાખંડ એમ એન, રેખાખંડ એન કે, રેખાખંડ એન કે, રેખાખંડ કે એલ બરાબર। હવે પાસ પાસેના ખૂણાઓની જોડ, તો ખૂણો કે, ખૂણો એલ, ખૂણો એલ, ખૂણો એમ, ખૂણો એમ, ખૂણો એન, ખૂણો ખૂણો એન, ખૂણો કે। હવે વર્તુળ, તો એક જ સમતલમાં આવેલા કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ શું રચે છે? વર્તુળ રચે છે। આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું શું કહેવાય? કેન્દ્ર કહેવાય। પછી ત્રિજ્યા, ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે, એટલે કે આટલું તમે ફૂટપટ્ટીથી કોઈ માપ લો છો તો એ ચોક્કસ અંતરને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા। પછી પરિઘ, તો વર્તુળના ફરતા અંતરને, એટલે ફરતા અંતર એને વર્તુળનો પરિઘ કહેવાય છે। પછી ચાપ, તો વર્તુળના ભાગ, આ ભાગને શું કહેવાય? ચાપ કહેવાય। પછી જીવા, તો વર્તુળ પરના બે બિંદુઓને જોડતો લાંબામાં લાંબો રેખાખંડ એટલે કે જીવા। પછી વ્યાસ, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી, એટલે અહીંથી જે જીવા પસાર થાય એને શું કહેવાય? વ્યાસ કહેવાય। અને વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો હોય? ડબલ હોય, એટલે બે ગણો હોય। પછી અર્ધવર્તુળ, તો વર્તુળના વ્યાસ વડે વર્તુળના કેટલા બે ભાગ પડે છે? બે ભાગ, આમ દરેક ભાગને શું કહેવાય? અર્ધવર્તુળ કહેવાય।
अर्थ वर्तुळे व्यास अने अर्थपरिघथी जोड़ायेली बंद आकृति आ व्यास अने आ अर्थपरिघ बराबर एनाथी जोड़ायेली बंद आकृति कहेवाय। वृत्तांश जेनी एक बाजु शू होय चाप होय ने एक बाजु शू होय बे बाजुओनी जोड़ होय आ तो आने शू कहेवाय वृत्तांश कहेवाय। वृत्तखंड वर्तुळनो एवो प्रदेश जे चाप अने जीवा वडे घेरायेलो होय आ चाप अने आ जीवा एना वडे घेरायेलो होय तेने शू कहेवाय वर्तुळनो वृत्तखंड कहे छे। तो आप आज कई व्याख्या सीखिया तो वर्तुळ पछी एमां त्रिज्या परिघ चाप व्यास जीवा अर्धवर्तुळ वृत्तांश वृत्तखंड हवे साधे 4.6 आपणे नेक्स्ट विडियो में जोईशुं। त्यां सुधी तमारा व्याख्या याद पण करो केम के परीक्षा में पूछी सके पण खरा। आपणे नेक्स्ट विडियो में मळीशुं।